छयंबे फ्रेंड्स वेलकम टू ऑल यूट्यूब चैनल ऑफ छयंबे ग्रुप ऑफ स्कूल स्टैंडर्ड 11 અને 12 સિન્થેસિસ ના ટોપિક માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો સિન્થેસિસ સંયોગીકરણ માં પહેલો જે વાક્યનો પ્રકાર હતો સિમ્પલ સેન્ટેન્સ એના વિશેની ચર્ચા કરી ગયા છે હવે ચર્ચા કરવાના છે કમ્પાઉન્ડ સેન્ટેન્સ એટલે કે સંયુક્ત વાક્ય તો મિત્રો કમ્પાઉન્ડ સેન્ટેન્સ એટલે શું સૌપ્રથમ એના વિશેની માહિતી મેળવીએ તો અહીંયા મેં વ્યાખ્યા નોટ કરી છે જુઓ બે કે તેથી વધારે સ્વતંત્ર અર્થ ધરાવતા વાક્યો એન્ડ કે બટ જેવા કોઓર્ડિનેટ સંયોજકથી જોડાયેલા હોય અથવા કોરિલેટિવ જેવા સંયોજક પણ આપેલા હોય છે જેને શું કહેવાય છે કમ્પાઉન્ડ સેન્ટેન્સ તો અહીંયા બે વસ્તુની વાત થઈ મિત્રો શેની તો કે એક તો આપણે વાત કરી છે કોઓર્ડિનેટ સંયોજક અને બીજી વાત કરી છે કો रिलेटिव्स तो कोऑर्डिनेट અને કોરિલેટિવ સંયોજકો કયા કયા છે તો મિત્રો કોઓર્ડિનેટ સંયોજકની અંદર શેની વાત આવશે તો કે એની અંદર એન્ડ બટ ઓર અથવા અધરવાઇઝ બરાબર એન્ડ ઓર અધરવાઇઝ સો ધેરફોર બીકોઝ યટ બરાબર હવે આ બધા જે શબ્દો છે સંયોજકો છે બરાબર આ શું છે સંયોજક છે જે સંયોજક કેવા છે કોઓર્ડિનેટ છે હવે ફોર રિલેટિવ્સ ની વાત કરીએ તો કોરિલેટિવ્સ ની અંદર કમ્બાઈન વાળા દરેક પ્રકારના એટલે કે પેરિંગ વાળા જેને કહીએ છીએ તો પેરિંગ વાળા એટલે કયા હોય મિત્રો તો કે આઈધર ઓર neither nor both and not only but also બરાબર છે તો આ બધા મિત્રો શું છે તો કે જેને આપણે શું કહીએ છીએ તો કે કો રિલેટિવ્સ કે જેને આપણે પેરિંગ વાળા પણ સંયોજક કહી શકાય છે તો હવે આપણે અહીંયા આના વિશેની ચર્ચા તમામ સંયુક્ત પ્રકારના વાક્યો જે છે એની અંદર આ બંને પ્રકારના જે આપણને આપેલા છે એ સંયોજકની જ વાત કરવાના છીએ કોઓર્ડિનેટમાં એન્ડ બટ ઓર અધરવાઇઝ સો ધેરફોર બીકોઝ યટ અને આની અંદર આઈધર ઓર નેધર નોર બટ બોથ એન્ડ નોટ ઓનલી બટ ઓલ્સો બરાબર તો હવે બધાના ઉદાહરણ સમજીએ આપણને અંદાજ આવશે શેના વિશેની વાત કરવામાં આવી છે બરાબર હવે પેલા કોઓર્ડિનેટ સંયોજક વિશેની ચર્ચા માંડીએ તો એની અંદર પહેલું શું આપેલું છે એન બરાબર એન નો મતલબ શું થાય અને બરાબર તો એ અને અથવા તો અને પછી એવો મતલબ પણ કહી શકાય હવે આની અંદર શું આપેલું હોય તો કે બે સમાન શું આપેલા હોય તો કે નામ આપેલા હોય બે સમાન નામ પણ હોય બે સમાન અર્થ પણ હોય સમાન વિશેષણ પણ હોય બરાબર હવે બંને સમાન વસ્તુ આપેલી હોય વિશેષણ હોય અથવા તો ક્રિયા પણ હોય તો એ બધી સમાન અર્થ નામ વિશેષણ કે ક્રિયા એને આપણે શેના દ્વારા જોડવાની છે તો કે એન્ડ ના ઉપયોગ દ્વારા એને કમ્બાઈન કરવાની છે બરાબર છે હવે માની લો કે તમારે કોઈ માહિતી એડ કરવી છે શું છે કોઈ માહિતી એડ કરવા માટે પણ શેનો ઉપયોગ થાય છે તો કે એની માટે તમે એન્ડ નો ઉપયોગ કરી શકો છો બરાબર ફોર એક્ઝામ્પલ તરીકે હું તમને સમજાવું અજય ઇઝ ક્લેવર વિજય ઇઝ ક્લેવર બરાબર હવે જો અહીંયા વિશેષણ સેમ છે ક્લેવર બરાબર શું છે સમાન વિશેષણ આપેલું છે નામ કેવા છે બંને અલગ છે તો હવે વાક્યને કમ્બાઈન કરું તો મારું વાક્ય શું બને અજય એન્ડ વિજય આર ક્લેવર બરાબર અજય અને વિજય બહુવચન થયું એટલે મેં અહીંયા આર વાપર્યું અને અહીંયા મારું સંયોજક કયું વપરાયું છે તો કે એન્ડ નો ઉપયોગ થયેલો છે બરાબર હવે એ જ રીતે બીજું ઉદાહરણ જોઈએ
she bought grapes. હવે જો નિધિ અને શી મતલબ કોણ એક છે નામ એક છે હવે એને ખરીદેલી વસ્તુ જે છે એ આપણને અલગ આપેલી છે તો એ બંનેની નેમથી જોડીએ તો વાક્ય શું બને તો કે નિધિ બોટ મેંગોસ એન્ડ ગ્રેપ્સ બરાબર છે નિધિ બોટ મેંગોસ એન્ડ ગ્રેપ્સ તો અહીંયા આ રીતે મારે વાક્યને કમ્પ્લીટ કરવું પડે હવે બીજું એન્ડ પછીનું જોઈએ તો બટ આપેલું છે બટનો મતલબ શું થાય પરંતુ અથવા પણ થશે બરાબર હવે ક્યારે ઉપયોગમાં થાય તો કે બે વિરોધી ભાવવાળા વાક્યો ક્યારે વપરાય છે બે વિરોધી ભાવવાળા વાક્યો સાથે મારે બટ જે છે એનો ઉપયોગ કરવાનો છે હવે બે વિરોધી ભાવવાળા વાક્ય હોય તેની અંદર શું આપેલું હોય ફોર એક્ઝામ્પલ તરીકે માલવ ઇઝ પુઅર હી ઇઝ હેપી હવે જો માલવ જે છે એ પુઅર ગરીબ છે હી ઇઝ અ હેપી છતાં એ હેપી છે તો પુઅર છે ને હેપી છે વિરોધી જુ તો વાક્ય મારું શું બને મિત્રો તો કે માલવ ઇઝ પુઅર બટ હેપી સમજાય છે તો માલવની જ વાત થાય છે તો મારે હી ઇઝ નો ઉપયોગ ન કરવો અને સીધું લખું તો પણ ચાલે અને આ રીતે લખું કે માલવ ઇઝ પુઅર બટ હી ઇઝ હેપી તો પણ ચાલે બરાબર છે બીજું ઉદાહરણ જોઈએ બટ વિરોધીનું ફોર એક્ઝામ્પલ તરીકે સીમા વર્ક્સ હાર્ડ સીમા વર્ક્સ હાર્ડ હી કાન્ટ ગેટ ગુડ રિઝલ્ટ હી કાન્ટ ગેટ ગુડ રિઝલ્ટ તો હવે મારે વાક્યને કમ્બાઈન કરું તો મારું વાક્ય શું બને સીમા વર્ક્સ હાર્ડ બટ જો પછી મારે અહીંયા સોરી અહીંયા શી આવશે પછી મારે અહીંયા શીનો ઉલ્લેખ કરવો હોય તો કરી શકું ન કરું તો પણ ચાલે શી કાન ગેટ ગુડ રિઝલ્ટ બરાબર તો આ બંને વાત છે નહીં થઈ તો કે એન્ડ અને એની અંદર હોશિયાર છે વર્ક કરે છે મહેનત કરે છે છતાં પણ એ સારું ગુડ રિઝલ્ટ મેળવી શકતી નથી બરાબર હવે પછી વાત કરીએ કે જેની અંદર આપણે ચર્ચા કરવાના છીએ ઓર અથવા તો અધરવાઇઝ બરાબર ઓર નો મતલબ શું થશે મિત્રો અથવા અને અધરવાઇઝ નો મતલબ શું થશે નહીતર બરાબર હવે ઓર જે છે એ વિકલ્પ સૂચવતું સંયોજક છે શેની માટે છે ઓર એ શું છે તો કે વિકલ્પ સૂચવતું સંયોજક છે બરાબર અને અધરવાઇઝ જે છે એ અધરવાઇઝ શું કરે છે તો કે પ્રથમ વાક્યના અનુસંધાનમાં વિરોધી ભાવ દર્શાવે છે અધરવાઇઝ એ શું છે તો કે પ્રથમ વાક્યના સંદર્ભમાં શું કરે છે તો કે વિરોધી ભાવ બરાબર વિરોધી ભાવ સૂચવવા નહીંતર એવા અર્થમાં વપરાય છે મોટા ભાગે જે છે એ નહીંતરના અર્થમાં વપરાય છે હવે એમાં જે પ્રથમ આપેલી હોય ને એ મેજોરિટી શું હોય તો કે આજ્ઞાર્થના ભાવમાં શેમાં હોય અજ્ઞાતના ભાવમાં આપેલું હોય બરાબર હવે ઓરના ઉદાહરણ જોઈએ તો એવું કહી શકાય ફોર એક્ઝામ્પલ તરીકે નયન ઇઝ રાઈટ નૈના ઇઝ રાઈટ બરાબર હવે જો બંને રાઈટ જ છે બરાબર તો હવે
બંને રાઈટ હોઈ શકે એવું જરૂરી છે નહીં. તો મારે શું લખવું પડે? તો કે નયન ઓર નૈના. નયન ઓર નૈના ઇઝ રાઈટ. હવે જો હું અહીંયા આર નો ઉપયોગ નથી કરતી કારણ કે બેમાંથી એક જ રાઈટ હોવાના છે, બરાબર. બીજું ઉદાહરણ ફોર નું સમજીએ તો જેની અંદર એવું લખી શકીએ કે ફોર એક્ઝામ્પલ સીટ સાયલેન્ટલી, શાંતિથી બેસો, ગેટ આઉટ ઓફ માય ક્લાસ. ગેટ આઉટ ઓફ માય ક્લાસ. તો હવે વાક્યને કમ્બાઈન કરું તો અધરવાઇઝ નો ઉપયોગ કરી શકું અને ઓર નો પણ ઉપયોગ કરી શકું. શું કરી શકું? સીટ સાયલેન્ટલી, અધરવાઇઝ ગેટ આઉટ ઓફ માય ક્લાસ, બરાબર. અથવા સીટ સાયલેન્ટલી ઓર ગેટ આઉટ ઓફ માય ક્લાસ વિકલ્પ આપે છે કે શાંતિથી બેસો અથવા તો ક્લાસની બહાર જતા હો. શાંતિથી બેસો નહીતર ક્લાસની બહાર જાઓ. બંનેના મતલબની અંદર તમે બનાવી શકો છો, બરાબર છે. તો મિત્રો આ વાત આપણે અધરવાઇઝ અને ઓર બંનેની અલગ અલગ રીતે કરી છે, બરાબર. હવે ધેરફોર અને સોની વાત અને કોરિલેટિવ્સની વાત પછીના વિડીયોઝમાં કરીશું. થેન્ક યુ સો મચ.